ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ಶಿಕ್ಷಣವನ್ನು ಜಿಲ್ಲಾ ಆರೋಗ್ಯ ಅಧಿಕಾರಿ ಮತ್ತು ಜಿಲ್ಲಾ ಪ್ರಾಥಮಿಕ ಶಿಕ್ಷಣಾಧಿಕಾರಿ ಕಚೇರಿಯಲ್ಲಿ ಮಾನ್ಯ ಅದೇ ಮಹಿಳಾ ಜೊತೆ ತಮ್ಮ ಬೇಯಿದೆ ಕಾರ್ಯಕ್ರಮದ ಆಗಮನ ಭಾವಿಸು ನನಗೆ ಬರೀ ಅವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಇವನ ಸ್ವಾಗತ ಮಾಡಲು ಮಾನ್ಯ ಕಲೆಕ್ಟರ್ ಸಾಹೇಬ್ ಗುಜರಾತ್ ರಾಜ್ಯ ಮಂತ್ರಿ ಶ್ರೀ ಗಿರೀಶ್ ಆರೋಗ್ಯ ವಿಭಾಗದ ತಮ್ಮ ಅಧಿಕಾರಿ ಮಿತ್ರರು ಹಾಸ್ಪಿಟಲ್ನ ಸ್ವಪರಿವಾರ ಭಾಯೋ ಬೇಡ ಪರಿವಾರ ಮಿತ್ರ ಕೌಶಲ್ಯ ತಮ್ಮ ಬಂದಾಗ ಪರಿವಾರ ಮಿತ್ರ ಕೌಶಲ್ಯ ಖೂಬ್ ವರ್ಷೋಥಿ ವಿಶ್ವಮಾನ આજના દિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણી માનસિકતા આવી છે 26 જાન્યુઆરી હોય 15 ઓગસ્ટ હોય તો માત્ર એ દિવસ પૂરતું જ મહત્વ અને કદાચ કલાક પૂરતું જ મહત્વ પણ કેવા સંજોગોમાં 26 જાન્યુઆરી તક મળે છે, કેવા સંજોગોમાં 15 ઓગસ્ટ પ્રાપ્ત થઈ છે. 70 વર્ષની આઝાદીમાં ભૂલી ગયા. નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા એમણે ગાંધીનગર ખાતે ઉજવાતા આવા રાષ્ટ્રીય પર્વોને જિલ્લા મથકો ઉપર લઈ જવાનો સિલસિલો શરૂ કર્યો અને સળંગ 15 દિવસ સુધી 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ 26 જાગૃતિ આવે. મારા જિલ્લામાં 2 દિવસ સુધી ગવર્નર સાહેબ મુખ્યમંત્રીશ્રી આવશે એક વાતાવરણ આપણને આઝાદી મળી તો એમને નથી મળી. આઝાદીનું મહત્વ ગાંધીજીએ સરદાર સાહેબે ભગતસિંહે સાવરકરે દેશમાં વિદેશમાં જઈને સમજાવ્યું કે આપણે ગુલામ છીએ. ગુલામી અને આઝાદીમાં શું ફરક છે આપણે હજુ આપણો દેશ નથી કહી શકતા. ત્યારે વર્ષો લાગ્યા આઝાદી ચળવળ ચાલી જીવ ગુમાવ્યા કુટુંબો છોડ્યા. નવી પેઢીને કંઈ ખબર જ નથી. અને નરેન્દ્રભાઈએ આ બધી બાબતોને ઉજાગર કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો જેની ઉજવણી આપણે માત્ર ને માત્ર ઉજવવા ખાતર કરીએ છીએ. પેરેન્ટ્સ ડે કયો દીકરો કે દીકરી સવારમાં ઉઠે મા બાપને પગે લાગે છે. આપણને બધાને વેલેન્ટાઇન ડે માં રસ છે પણ આ બધા રચનાત્મક જેને કહી શકાય એવા એનો એક ભાગ છે એ સમાજનો એક ભાગ છે, સમાજનો ભાગ છે. એ આજનો દિવસ છે. અહીંયા બેઠેલી મારી બહેનો અને દીકરીઓને હું આજના દિવસની ખૂબ શુભેચ્છા અભિનંદન આપું છું. અહીંયા સ્ટેજ પર કોઈ બેસાડવાની જરૂર નથી આજના દિવસ માટે. કુલદીપજી પ્રેસવાળા નોંધે ભાઈ એ મહિલા માટે મેં કહ્યું છે. સમાજ જીવન ચાલે છે માનવની ઉત્પત્તિથી આજ સુધી. સ્ત્રી પુરુષ એક સિક્કાની બે બાજુ છે અને એના જ આધારે આખું સમાજ જીવન અને વિશ્વ ચાલે છે. બંનેની સમાજમાં સરખી ભાગીદારી છે પણ એક કે બીજા કારણસર એક માનસિકતા સમાજ પુરુષ પ્રધાન માનસિકતાવાળો થયો છે. હજુ પણ આપણે એને બહાર નીકળી શકાય નથી અને એ પુરુષ પ્રધાન માનસિકતાને કારણે ધીમે 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 સંતાન તો
દીકરો જ જોઈએ, સંતાન તો દીકરો જ જોઈએ. પણ આ માનસિકતાની અસર ધીમે 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 દેશમાં સૌથી પહેલા 2001 ગુજરાતમાં અને ઉંઝામાં અમારા સ્થાનિક જે તે વખતના ધારાસભ્ય ધારણભાઈ પટેલ, એમણે પટેલ સમાજ દ્વારા મને મુખ્યમંત્રીશ્રીના ધ્યાન પર મૂક્યું. સાહેબ, પહેલાં તો અમારા પટેલ સમાજના દીકરાઓ ને સમાજમાંથી ઈચ્છિત દીકરી બની જતી એકદમ વિહામણું ચિત્ર બહાર આવ્યું. સાહેબ, હવે તકલીફ પડે છે. નરેન્દ્રભાઈની તપાસ કરી કે એવું તો શું થયું. પછી વિભાગને એને બાકી બધાને સર્વે માટે તો જાણવા આવ્યું કે 2001 પરિસ્થિતિ શું થઈ હતી. આમ આદર્શ રેશિયો એવો છે કે 1000 પુરુષ બાળકો જન્મે તો એની સાથે 1000 સ્ત્રી બાળકો પણ જન્મવા જોઈએ. આ સુગ્ર સમાજ બેઠો છે. જિલ્લો પણ આર્થિક સામાજિક રાજકીય રીતે અગ્રણી છે. હું લાંબા સમય સુધી પંચમહાલ અને દાહોદનો પ્રભારી રહ્યો છું અને બેઠેલાઓ માટે જે જવાબદાર છે એ માટે આ ખુલનારી વાત કરું છું કે આ તકલીફ વિકસિત જિલ્લાઓમાં છે. સેક્સ રેશિયો દીકરા દીકરીઓના જન્મ પ્રમાણની, પણ જે જિલ્લાઓને આપણે પછાત કહીએ છીએ, સરકારી ચોપડે ગમે એને પછાત પછો બેકવર્ડ ડિસ્ટ્રિક્ટ, ત્યાં આ અપ્રમાણ નથી. જે લંગોટી પહેરે છે, જે વનમાં રહે છે, અભણ છે, ત્યાં તકલીફ નથી, ત્યાં સપ્રમાણ છે. સપ્રમાણ છે ત્યાં 1000 દીકરા હોય તો લગભગ લગભગ 2-5 આખા પાછા ની સંખ્યામાં દીકરીઓ છે. 2001 ખેડા જિલ્લાની વાત કરું તો 882, મતલબ શું થયું, 18 ગેપ રહ્યો. પછી નરેન્દ્રભાઈ હતા અને એક જનજાગરણનો માહોલ ઉભો કર્યો. અમને બધાને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રીશ્રીઓને બધા લોકો ગામડે ગામડે જાઓ, ભાષણો કરો, મહિલા શક્તિનું મહત્વ સમજાવો, ધનતેરસે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ. વાતો કરીએ છીએ કે મહિલામાં સરસ્વતી અને લક્ષ્મીના દર્શન કર્યું છે, પણ ધરતી પર અવતરણ કરે એ પહેલાં એને મારી નાખીએ છીએ. નાટકો ભજવ્યા, જાગૃતિ માટેના ચિત્રો, નાની દીકરી આવીને સ્ટેજ પર બોલે એને બધાને રડાવે, એ હું બેઠો તો મને પણ રડવા આવે. એ પેટમાં રહેલી દીકરી મા સાથે વાત કરે છે અને ત્યાં બેઠેલો કોઈ પણ આગેવાન મનોમન નક્કી કરે કે ના, મેં નક્કી કર્યું મારી દીકરાને બહુને હું એબોર્શન કરાવીશ, સોનોગ્રાફીમાં દીકરી આવી છે, હવે હું નહીં કરું. હું શિક્ષણ મંત્રી તરીકે મારા શિક્ષકોને સમાજને કહું છું કે એજ્યુકેશન ઇઝ અ સ્લો એન્ડ લોંગ પ્રોસેસ, ધીમી પ્રક્રિયા છે, લાંબી પ્રક્રિયા છે. એમ આ પણ ધીમી, લાંબી અને પરમેનન્ટ પ્રક્રિયા છે. હવે જનજાગૃતિ લાવ્યા તો 15-16 એ 882 આંકડો 896 પહોંચી ગયો. 82 96 પહોંચ્યા. વળી પાછા આ કન્ટિન્યુએશન ન જળવાય, જનજાગૃતિનું કન્ટિન્યુએશન ન જળવાવાને કારણે વળી પાછું આપણા જિલ્લામાં 2017 1 882, 11 896, 17 આજે 867 જો છાપા વાંચીએ છીએ.
અઘટિત બનાવવા માંગતા હોય છે. સુરક્ષા માંની વ્યવસ્થા તૂટી જતી હોય છે એની ચિંતા નરેન્દ્રભાઈએ કરી, આનંદીબેને કરી, અને આજે અમારે વિજયભાઈ એ ચિંતા કરી રહ્યા છે. પણ કીધું ગુજરાતમાં જનજાગૃતિને કારણે 10/11/1907 ગુજરાતે હવે માહિતી માટે કહું 2002-2007 વચ્ચે આને એટલું બધું મહત્વ આપ્યું હતું. હું બધા બેટી બચાવો બેટી બચાવો બેટી બચાવો એક આખી માહોલ બચ્યો. એમોશન કરનારા ડૉક્ટરોના દવાખાના બંધ થઈ ગયા. એ દીકરી બહુ મને જાય તેને કહ્યું બધું પોસ્ટકાર્ડ લખી નાખે ફોન કરજે. આખો માહોલ ઊભો થયો કે સમાજ એ જ હાથમાં લેતા કોઈ ભાષણ યાદ આવે તો પાપ કરી ગયો છું, પાપ કરી ગયો છે, પાપ કરી ગયો છે. આ ભારે સહન કરવાનો આપશે એક કરતા 100 બને છે. એ રીતે અનેક ડૉક્ટરો અટકી ગયા. એના પરિણામે સીધો આપણો 907 અમે સ્વાગત કર્યું, જાહેર સન્માન કર્યું. કેટલાય સમાજો જે સક્ષમ થયા કહ્યું કે તમારી હોસ્ટેલમાં પહેલી દીકરી પ્રમાણપત્ર થઈ ગયો કે જેથી કરીને બાબા અને ઇન્દ્રની કોમ્પ્લેક્સ ના લાગે સમાજની અંદર. અરે ભાઈ મારા ઘરે 2-6 મહિના સારા દિવસો શરૂ થયા. સાસુ સસરાને ખબર પડી છે, અધિકારીઓ પણ છે, ડોક્ટરો છે, ધીરે બેઠે એના ભાગ રૂપે હું આજે આવ્યો છું. એટલે છે તો કોઈ બેઠા હશે તો એમને એમ થશે કે મેં કોઈ મેડિકલના વાત કરતા હોય. તો આ બધી બાબતોમાં આજનો દિવસ એ સામાજિક જાગૃતિ લાવવાનો દિવસ છે, એના ભાગરૂપે હું આવ્યો છું. અને હા એટલે આનું આ જળવાઈને આનું આ જળવાઈને એ આપણે ઈચ્છીએ. અને સમાજ નમસ્કાર. અત્રે પધારેલ મંત્રી સાહેબ, મંચસ્થ મહાનુભાવો, પધારેલ સર્વ મહિલાઓ, આજરોજ ગુજરાત સરકાર પ્રેરિત નંદી ફરી અવતરણ કાર્યક્રમની ઉજવણીના પ્રસંગે સક્રમપાથી સમય ફાળવીને અમારી નંદી પરીઓનું અભિવાદન કરવા માટે અત્રે પધારેલ છે અને અમોને પ્રોત્સાહિત કર્યું છે તે બદલ તેમનો સિવિલ આભાર માનું છું. તે સિવાય જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબશ્રી, જિલ્લા વહીવટી તંત્ર, સિવિલ હોસ્પિટલ એને પણ હું આવકાર છું. આજે જન્મેલા દીકરાઓને પણ એના મા બાપને પણ એવું ન લાગે અને દીકરા મંત્રીશ્રી અને મંત્રસ્થ મહાનુભવો શું કહેશો સાહેબ? મહિલા દિવસ નિમિત્તે વ્યક્તિગત શિક્ષણ મંત્રી તરીકે અને રાજ્ય સરકાર વતી હું રાજ્યની તમામ મારી બહેનો દીકરીઓને માતાઓને આજના દિવસની શુભેચ્છા અને અભિનંદન આપું છું. અને વિજયભાઈ રૂપાણીની સરકારે આ દિવસની ઉજવણીની સાથે સાથે સમાજમાં સ્ત્રી પુરુષના અપ્રમાણની ચિંતા પણ કરી છે.
અને એ અપ્રમાણથી પેદા થતી વિકૃતિઓની ચિંતા પણ કરી છે. અને એટલા માટે દીકરીના જન્મને વધાવવાનો કાર્યક્રમ આજે નન્ની પરી અવતરણ એનું સ્વાગત, એના માટે હું આજે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે અને કઠાલ ખાતે આવ્યો છું. હું આજે જન્મનારી જેણે જન્મ લીધો છે રાત્રે 12 વાગ્યા પછી અત્યાર સુધીમાં, એ તમામ મારી દીકરીઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છા આપું છું. સાથે સાથે એમની સાથે જ દીકરાઓએ જન્મ લીધો છે એમને પણ હું અભિનંદન આપું છું. રાજ્ય સરકાર વતી એ તમામ દીકરીઓને સ્વાગત માટે મારી સાથે તમામ અધિકારીશ્રીઓ અને દીકરીના મા બાપને અમે એક મમતા કીટ આપી છે, જેમાં જન્મતાની સાથે જે જરૂરિયાતની વસ્તુ હોય એની સાથે એક ચાંદીનો સિક્કો, એક ગુલાબનું ફૂલ અને મીઠાઈ પણ એ દીકરીઓને પણ આપી છે અને દીકરાઓને પણ આપી છે. ફરીવાર મહિલા દિવસ નિમિત્તે, આજના કાર્યક્રમ નિમિત્તે હું સૌને શુભેચ્છા અને અભિનંદન આપું છું. થેન્ક યુ. જી સર, આજે કાર્યક્રમ શેનો યોજાયો? 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત સરકારે નન્હી પરી અવતરણ કાર્યક્રમનું આયોજન કરેલું હતું. તે નિમિત્તે આજના દિવસે જન્મનારી બાળકીઓનું ગુજરાત સરકાર વતી માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ સ્વાગત કરવા માટે આપણે ત્યાં પધાર્યા હતા અને તેઓએ બાળકીઓનું મમતા કીટ આપી સ્વાગત કર્યું. તે ઉપરાંત સુંદર પ્રવચન દ્વારા જિલ્લાના નાગરિકોને બાળકીઓના જન્મ માટે પ્રોત્સાહિત કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ. ત્યાં આવા બધા પ્રશ્નો બનતા હોય છે કે બિલ્ડિંગની બેક સાઈડમાં એન્ટ્રી ગેટ ઉપર તો બધા અધિકારીની અવર જવર હોય એટલે ન કરતા હોય, પણ બેક સાઈડ બધા મુદ્દાઓની ખાસ કાળજી રાખજો. આજુબાજુ જરૂર પડે તો એ ગ્રાઉન્ડ લઈ લેવાનું. વિદ્યાર્થીઓ જે છે કે ભાઈ સવારે આવે એ વખતે જ કાપલી કાઢી લેવામાં આવે છે, જેથી ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કોઈ ભયમો તેમ કરો, એનાથી બાળકો આ બધા નાની ઉંમરના હોય છે એટલે થોડા ડરમાં આવી જતા હોય છે, એવી ઇમ્પ્રેશનમાં આવી જાય અને એના પછી એના વિચારો ડાયવર્ટ થઈ જતા હોય. હાવભાવ ઉભો કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી એન્ટ્રી ગેટ ઉપર સવારે જો વિદ્યાર્થીઓને ચેક કરી લેવામાં આવે એવી સિસ્ટમ ગોઠવવામાં આવે, ઉભો કરો એને, તમારે જે ચેક કરવું હોય તે ચેક કરી લો અને પછી એને બેસાડી દો. એની પાછળથી એ નીકળે તો એ સીધું 12-10 મિનિટ તમે જ્યારે ક્લાસરૂમમાં જાઓ ત્યારે વિદ્યાર્થીને ચેક પણ કરી શકો, બરાબર છે? પણ બિનજરૂરી વિદ્યાર્થીઓ ગભરાઈ ના જાય તેની ખાસ કાળજી રાખવાની, એ જ પ્રમાણે તૈયારી જોવાનું રહેશે, બરાબર છે? એ તમારા માટે છે અને એમાં આપ વિચાર જોશો તો છેલ્લા 7-8 પેજ જો છે એ જ અગત્યના છે, તમે વાંચી શકશો, તમારે વાંચવા બી જોઈએ. એક બે 5 પોઈન્ટ મારે કહેવા છે. એક તો પૂરતી સમજ તમારે તમામને હોવી જોઈએ, તમારે અંદર બી ને નીચે જો સ્થળ સંચાલક છે જો ઇન્વિજિલેટર છે એમાં પૂરતી સમજ, મીન્સ કે કઈ ટાઈપની સ્થિતિ હોય તો શું કરવાનું, માનો ગેરરીતિ થતી હોય તો શું કરવાનું, ગેરરીતિમાં કોણ કોણ હોઈ શકે, મીન્સ ઇવન પરીક્ષાર્થી હોઈ શકે, શિક્ષક હોઈ શકે, ત્યાંનો પોલીસનો મિત્ર હોઈ શકે, અથવા તો કોઈ પણ, તો એવી સ્થિતિમાં શું કાર્યવાહી કરવાની એ તમારે પ્રોપર સમજ હોવી જોઈએ. મીન્સ માનો સપોઝ તમે ગયા ને ગેરરીતિ પકડી તો એના પેપર્સ વગેરે કોણ પ્રિપેર કરશે, દેટ શુડ બી થોરો, એ કયા ફોર્મેટમાં છે એ તમારી પાસે વિગત હોય છે. એક અગત્યનો ઇસ્યુ એ છે કે નો વન શુડ એન્ટર ઇન ધી સેન્ટર વિધાઉટ ધી પ્રોપર આઈડી. તમારે જાતે બી ત્યાંના ઇન્વિજિલેટર બી એ તમામ જો કોઈ મુલાકાત લે છે એ આઈડી લઈને ત્યાં જાય, ઠીક છે? સીસીટીવીની વ્યવસ્થા વાત કરી, આપણે તમામને તમામ 100% બ્લોક્સમાં સીસીટીવી છે, એ પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં છે, એનો જો એંગલ છે એ બરોબર છે, એ જસ્ટ આપને ખાતરી કરી લેવાની રહેશે. તમારા મીન્સ સપોઝ તમે એક છો, તમારી નીચે જો જો સેન્ટર છે અથવા જો જો તમારા મિત્ર છે એને તમારે
તમારી ટીમમાં જો છે એને પહેલાથી ખાતરી કરી લેવાની રહેશે કે ભાઈ ત્યાં સીસીટીવી બરોબર ચાલે. આપણે અહીંયાથી જાહેરનામા કર્યા છે એમાં એક અગત્યનું જાહેરનામું ઝીરોક્સ સેન્ટરનું બી છે. આજુબાજુ પરીક્ષાના કેન્દ્ર આજુબાજુ કોઈ ઝીરોક્સ સેન્ટર વગેરે ચાલતો રહેવાનું મીન્સ વર્કિંગ કન્ડિશનમાં નહીં હોવું જોઈએ. અગર જે માનો સ્કૂલની આજુબાજુ ઝીરોક્સની દુકાન છે તો એ બંધ હોવી જોઈએ ફરજિયાત. સો જ્યારે તમે મુલાકાત લો તો તમારે એ ઇન્શ્યોર કરવાનું છે. વાત હું કરું માનો કે પરીક્ષામાં ક્યાં સુધી એન્ટ્રી લઈ શકાય એ ખ્યાલ હોવો જોઈએ. માનો કે એક કલાક પછી સ્ટુડન્ટ આવતો હોય કે હું તો જામમાં ફસી ગયો હતો ફલાણા એવું, તો એવી રીતે નથી. અડધા કલાક સુધી પરીક્ષા હાલમાં એન્ટર થઈ શકશે અને પરીક્ષા પૂર્ણ થયાથી અડધા કલાકનો સમય રહેતો કોઈ બહાર જઈ શકશે નહીં, એ તમારે ખ્યાલ હોવો જોઈએ. જો એક્ઝામ પેપર્સ છે એ બી નવી તરીકેથી આવ્યા છે, એટલે કે સીલબંધ કવરમાં શાળા દીઠ ત્યાર પછી વર્ગ દીઠ, તો જો પ્રોસીજર અહીંયાથી જણાવ્યું છે આ રીતે જ એ ખોલવાના છે. પરીક્ષા સિવાયના બીજા કોઈ રૂમ જો છે દે શુડ બી ક્લોઝડ. માનો કે સેન્ટરની તમે આઈ હોપ મુલાકાત લઈ લીધી હશે, નહીં લીધી હોય તો હમણાં લઈ લેજો. 12 તારીખે છે પહેલી પરીક્ષા, હા, તો અને 12 તારીખે જ્યારે પરીક્ષા શરૂ થાય તો તમામ તમે ત્યાં વિદ્યાર્થીઓને મળવા માટે અને આ સ્વાગત માટે તમે આજે રહો એવો હિતાવે છે, એવો નહીં બાદમાં જાઓ એવું નહીં હોવું જોઈએ. સો જો સેન્ટર ઉપર બીજા કોઈ રૂમ છે એ દે શુડ બી ક્લોઝ, એ બંધ હોવા જોઈએ. ઠીક છે, જો પરીક્ષા જેમાં લેવાઈ રહી છે એના સિવાયના કોઈ પણ રૂમ છે એ બંધ હોવા જોઈએ. મીન્સ પરીક્ષા ભેગા કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, બટ એવું નહીં કે આ મારી લેબ છે અથવા તો કોઈ ટ્રસ્ટનો સ્કૂલ છે કે અહીંયા તો ફલાણા ચાલે છે અહીંયા તો એ બેઠે છે, એવું નહીં હોવું જોઈએ. જનરલી બોર્ડની સૂચના તો એ છે કે સેન્ટરની બહાર, સોરી આઈ મીન રૂમની બહાર, લોબીમાં, હા, તો એ બીજી એક વસ્તુ એ છે આલ્સો રિસ્પોન્સિબલ ભાઈ, કેમ કે તમારી જવાબદારી છે શરૂઆતમાં જ તમે તમામને પ્રોપર સ્ક્રીન કરો. કોઈ ઇમ્પર્સોનેશન કરતો હોય, બીજાની જગ્યા બેઠો હોય તો એ કરતો હોય, કોઈની પાસે સાહિત્ય કાપલી વાપલી હોય તો એ શરૂઆતમાં જ દૂર કરી દેવાની જવાબદારી ત્યાંના સ્થળ એની છે. એને નહીં કરી હોય અને બાદમાં ફ્લાઇંગ સ્ક્વેડ અથવા તો મારી ટીમ કે કોઈ જાય અને એ પકડશે તો દેન ઇટ ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. બાળકો પરીક્ષા આપી રહ્યા છે, તમારા વિસ્તારમાં કેટલા છે જસ્ટ તમારે ખ્યાલ હોવો જોઈએ. મેક્સિમમ 38,000 જેટલા બાળકો ધોરણ તો બાળકો પરીક્ષા આપી રહ્યા છે. ટોટલ 60 સેન્ટર્સ છે, ત્યાર પછી બ્લોક ને એ તમારી પાસે વિગત છે. પરીક્ષામાં હતા પરીક્ષા એક બહુ જ મીન્સ કે એક અલગ ટાઈપનો એ છે. આપ બી પરીક્ષા આપીને આવે કોઈ મીન્સ કે કોઈ હર્ડલ નહીં આવી જોઈએ અને જેને મહેનત નહીં કરી હોય અને ગેરરીતિની તાકમાં હોય એને કોઈ સહુલત. ઠીક છે, ચલીએ, બેસ્ટ વિશેસ ટુ એવરીબડી. કોઈનો સ્પેસિફિક પ્રશ્ન હોય તો પૂછી લો, કોઈનો કોઈ ક્વેરી હોય, કોઈ મૂંઝવણ. આજે જે કલેક્ટર સાથે જે મીટિંગ યોજાઈ શું થયું? આજરોજ માન્ય કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિ ખેડાની મીટિંગ યોજવામાં આવેલ હતી. કલેક્ટરશ્રીએ તમામ કેન્દ્રો ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓની લાયજન અધિકારી તરીકે નિમણૂક કરેલ છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. કુલ ધોરણ 10ના પરીક્ષા કેન્દ્રો 38 છે, પેટા કેન્દ્રો 113 છે, સામાન્ય પ્રવાહના 16 અને 39 છે, વિજ્ઞાન પ્રવાહના કુલ કેન્દ્રો 6 અને પેટા કેન્દ્રો સાથે 14 છે. ધોરણ 10માં 38,400 વિદ્યાર્થી બાળકો પરીક્ષા આપે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 11,850 બાળકો પરીક્ષા આપે છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 3,680 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સુપરવાઇઝર તથા સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થયેથી સીડી બનાવવામાં આવશે અને એનું નિગરાની, એનું મોનિટરિંગ કરવામાં આવશે. ખેડા જિલ્લાના વાલીઓને એક જ વિનંતી છે કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાય એમાં આપ દર વર્ષે સહભાગી થાઓ છો. આ વર્ષે પણ શાંતિપૂર્ણ પરીક્ષામાં આપ સહભાગી થાઓ અને ખેડા જિલ્લાની પરીક્ષા શાંતિ રીતે, શાંતિપૂર્ણ રીતે લેવાય
એવી અપેક્ષા. આભાર.